હમણાં સ્કૂલમાં ટીચરે છોકરાને સવાલ કર્યો કે જો ભાઈ તે હોમવર્ક નથી કર્યું એટલે તું તારા પપ્પાને કાલે મને મળવા મોકલજે એટલે કે પપ્પા તો નહીં આવે કે કેમ નહી આવે કે પપ્પા જેલમાં ટેન્શનમાં આવી ગઈ કે જેલમાં છે કેમ જેલમાં ગયા એ કે બેંક માં ગયા તા ને એટલે જેલમાં ગયા ટીચર કે અમે બધા બેંક માં જઈએ લાખો કર્મચારીઓ બેંક માં જાય છે તો થોડી જેલમાં જાય મને કે રાતે ત્રણ વાગે ગયા તા પછી ખબર પડી કે આપણે જે બોલીએ છીએ એને માતૃભાષા કેમ કહેવાય છે તે છોકરો કે કોઈ દિવસ પિતાના બોલવાનો વારો આવતો જ નથી માં આખો દિવસ ભસડ ભસડ કર એમાં બાપો રહી જાય ખબર જ ના પડે એમ અને છોકરા આજકાલ મિમિક્રી આપતા હોય છે હું એક જગ્યાએ ગામડામાં ગયો હું બેઠો હતો એટલે ટીનિયો મને ઓળખે એટલે મેં તું બેસ ટીનીયા બેસ તો થોડી બધું ટીનીઓ નાચવા વળે મને કે પાંચસો પંચાવન આવ્યો પાંચસો પંચાવન આવ્યો પાંચસો હું ગભરામ મેં કીધું કે બોમ્બ ના ઉડાડ ના દે કીધું ભાઈ ઉપર ઉપર આ શું ભાઈ પાંચસો પંચાવન શું કોઈ બોમ્બ આવ્યો મને કે ના માર કાકા પાંચસો પંચાવન બોમ્બ છે તાર કાકા ના હોય મને કે નામ એવું છે મને પોપટભાઈ પશાભાઈ પટેલ ત્રણ પાંચડા ઇટ્સ કોલ પાંચસો પંચાવન પત્ની ડોક્ટર પાસે ગઈ અને કીધું કે ભાઈ મારા પતિ ને કે બહુ ભયંકર બીમારી છે કે શું થયું એ કે રાતે સતત ચાર ચાર કલાક બકે છે કે શું વાત કરો ચાર ચાર કલાક બકે છે કઈક ગોળી આપો કંઈક દવા આપો કંઈક ઈલાજ કરો ડૉક્ટર કે ગોળી આપવાની જરૂર નથી ઈલાજે કરવાની જરૂર નથી તમે ખાલીના દિવસે બોલવાની તક આપો કે હવા બોલવા ના દે અને રાતે પેલો બકે તો આ મારવા લે આ પતિ પત્ની તો પાછું એવું છે એ મેં તો એવું વિચાર્યું છે કે લગ્ન જીવન છે ને વિદ્યુત બોર્ડ જેવું છે હવે તમને થાય વિદ્યુત બોર્ડ કેમ કે વિદ્યુત બોર્ડ તમે જો તારીખ બીજા જોડાઈ કરેલા હોય હવે લગ્નમાં એવું છે કે જો હાચા તાર મળે ને તો પ્રેમ ને આમ આહ રોમેન્સ એટલી એટલી મસ્ત ફિલિંગ પેદા આવે પણ જો ખોટા તાર ભૂલે ચુ કે મળ્યા એ ભડાકે ભડાકા એની માને ભડાકે ભડાકા ભયંકર છૂટે એમ વાતચીત નો થાય અને ખબર ના પડે હમણાં એક પતિ પત્ની માર્કેટમાં સેન્ડલ લેવા ગયા એટલે પત્ની થોડી શોખીન એટલે કે સેન્ડલ બતાવો પાંચ દસ મિનિટ સેન્ડલ કે હજી સારી ક્વોલિટી ના બતાવો એનથી હજી સારી ક્વોલિટી ને બતાવો તો એક આવડી મોટી હીલવાળા સેન્ડલ કાઢ્યો આવડી મોટી હીલવાળા એટલે પત્ની કે બહુ સરસ સેન્ડલ છે કે મારા તો આ જ લેવા છે પતિ કે કામ કરી એ મૂકી દે બીજા લઈ લે પણ કે મારે આ લેવા છે કે એ મૂકી દે બીજા લઈ લે હજી આટલું બને રકઝક કરતા ત્યાં આપડો દુકાન વાળો કે પણ એમને મોટી હીલવાળા લેવા હોય તો તમને શું વાંધો છે તો પતિએ ઉપરની પ્રાણી બે ખેંચ્યો એ કે લેવાના એને પણ ખાવાના તો મારે ને ખબર ના પડે આપણે ગુજરાતી છીએ આપણને આપણી માતૃભાષાનું ગૌરવ છે ભલા માણસ અને કદાચ મારે તો એમ કેવું છે કે ગુજરાતી જેવો બીજો કોઈ માણસ છે ને બીજો દુનિયામાં કોઈ પેદા થયો નથી એમ ગુજરાતીનું આપણને ગૌરવ હોવું જોઈએ અને આપણે આમ આમ છાતી ઠોકીને કહી શકતા હોવા જોઈએ કે હું એક ગુજરાતી છું ભલા માણસ એનું કારણ એટલા માટે અમે વાત એટલા માટે છેડી છે કે આપણો ગુજરાતનો જે ઇંગ્લિશ શબ્દ છે ને એની અંદર ગુજરાતીની વ્યાખ્યા રહેલી છે કઈ રીતે તો જી યુ જે આર એ ટી આઈ ગુજરાતી તમે સ્પેલિંગ જોજો હવે એક એક શબ્દ પાડો ને એની અંદર અર્થ રહેલો છે કઈ રીતે કે જી જી એટલે ગ્રેટ મહાન યુ એટલે અન્ડરસ્ટેન્ડિંગ સમજદાર જે એટલે જોલી નેચર્ડ મોજીલા સ્વભાવનો હંમેશા મોજમાં રહેતો હોય ભલા માણસ એ એટલે એમ્બિશિયસ આશાવાદી આર એટલે રોમેન્ટિક ટી એટલે ટેલેન્ટેડ એકદમ ક્યાંય પાછો ન પડે ગમે તે જગ્યાએ ગયો હોય કોઈ ઓડિશનમાં ગયો હોય કોઈ જગ્યાએ માર્કેટ ગયો હોય ધંધો કરવા ગયો હોય ક્યાંય પાછો ન પડે અને આ એટલે ઇન્ડિયન ગ્રેટ અંડરસ્ટેન્ડિંગ જોડ રોમેન્ટિક ટેલેન્ટેડ ઇન્ડિયન ઇટ કોલ ગુજરાતી ભલા માણસ મારો ભાઈડો હે પાછો ન પડાય અને કોઈ દિવસ ગુજરાતીને ચેલેન્જ નો કરવી જો ચેલેન્જ કરો તો તમે ફસાઈ ગયા લેવાનું અને દુનિયામાં આજે એક વસ્તુ કહેવાય છે કે આજે દુનિયામાં માચીસની જરૂરિયાત નથી પડતી આજે આ દુનિયામાં માચીસ જરૂરિયાત નથી પડતી કારણ કે આજે તો માણસ માણસને જલાવે છે ભલા માણસ માણસ માણસને જલાવે છે આજે માણસ નષ્ટ પામી છે અને હું તો આ સ્ટુડિયોના માધ્યમ દ્વારા એટલું કહેવા માંગુ છું કે આપણે અંદરો અંદર અંદરના ઝઘડા અને સંપના ઝઘડા બંધ કરી અને એક થવાની જરૂર છે જો એક થશું ને જો ગુજરાતી એક થશે તો આખો દેશ એક થશે અને દેશમાં એકતા જળવાશે ને તો ભારત દેશ મારો એટલો મહાન થશે ભલા માણસ હે આ વાત કહેવાનું મને ક્યાં મન થાય છે અને વાતચીત કરતા કરતા હું ભાઈ મિમિકરી યાદ આવીશ ગમે ત્યારે મિમિકરી મનમાં માંગુ જ મારા હમણાં ગરબાના ઓડિશન ચાલતા હતા ગરબાના ઓડિશન ચાલતા હતા એની અંદર મણીરાજ બારોટને બોલાયા એટલે મણીરાજ બારોટે કીધું કે ભાઈ હું તો વર્ષોથી ગરબા કરું છું અને એમને ગરબાનો શોખ છે બહુ સરસ ગરબા ગાય અને આપણને ખબર છે કે આજે આપણી વચ્ચે નથી રહ્યા પણ એમનો અવાજ એમના ગરબા એમની ક્વોલિટી આજે પણ પ્રખ્યાત છે કદાચ સિટીમાં વિસ્તાર ઓછો જાણતો છે પણ ગામડે ગામડામાં તો મણીરાજ બારોટનું નામ હતું તો જો હવે એમને બોલાવવામાં ઓડિશનમાં બોલાયા કે ભાઈ તમારે ગુજરાતી ગરબા ગાવાના તો ખુશ થઈ ગયા પણ એવું કીધું ગુજરાતી કલાકાર હોય તો ગુજરાતી ગરબા નહીં ગાવાના એટલે પેલો ટેન્શનમાં કે ભાઈ એને તમારે હિન્દી બોલીવુડનું સોંગ ગાવાનું હવે કઈ રીતે જુઓ તમને એક ઝલક બતાવું છું કે મણીરાજ બારોટ એ જ્યારે કોઈ ગુજરાતી ગીત ગાતા તેનો લહેકો કેવો હતો એની સ્ટાઇલ કેવી હતી મણીરાજ બારોટ કઈ રીતે ગાતા પછી મિમિક્રીની વાત મણીરાજ બારોટ એક ઝલક જ છે નાની दर झीडा झेडा मोतीमावर झेडा मोतीमावरे शे आल्यामुन वारुल्या जिओ तो तन मणियारा प्रेम नु मंत्र जादू मंत्र सलो मारा आवि गाता હવે આમને જિન્દી બોલિવુડનું સોંગ થાય ને આ પર પકડાવી દીધું કે તમે કાંટા લગા ગાવ મળ્યો હવે જિંદગીમાં કોઈ દિવસ કાંટા લગા ગાયેલો નહીં અને આ મૂળ ગામડાની પ્રજા હવે શેઠ થાય નહીં પણ મણિરાજ બારો તમે નહીં માનો ધનુર ઉપડી જાય એવું કાંટા લગાવવું પડ્યું સાંભળજો કઈ રીતે મણિરાજ બારોટ કાંટા લગા અલ્યા એ હે અલ્યા ઓહો અલ્યા એ અલા ક્વોટો એવો વાગ્યો અલા ક્વોટો એવો વાગ્યો અલા એવો એવો વાગ્યો અલ્યા મારા કાળઝે વાગ્યો

ગ્રેનેડો આગળ વાગણ પાછળ વાગણ ગમે ત્યો વાગ પણ કોટો એ વાગે મારો કોટો વાગે રે કોટા 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 જેવી આંખો ખુલી તો કોઈ જજીસ હતા જ નહીં અમુક તો ચંપલ ના બારી ને બધું લઈને ભાગી જીવન વિશેની વાત કરી દઉં કે કહેવાય કે જીવન એવું ના જીવો કે કોઈ ફરિયાદ કરી જાય જીવન એવું ના જીવો કે કોઈ ફરિયાદ કરી જાય અરે જીવો તો એવું જીવો કે કોઈ ફરી ફરીને યાદ કરી જાય કોઈ ફરી ફરીને યાદ કરી જાય આ માણસ અત્યારે જીવન તો જીવે છે પણ જીવવાલાયક જીવે ને તો એ મહાન માણસ કહેવાય હમણાં અમારા જગ્યાએ મને વાત કરી મને કે હમણાં કાકા કાકીને જોરદાર કે લોચો થઈ ગયો બધું શું થયું એ કે કાકા એક તાંત્રિક જોડે આયા એ કે મારા પત્નીને ભૂત વળગ્યું છે મારા પત્નીને ભૂત વળગ્યું છે મારા પત્નીને ભૂત વળગ્યું છે એ તાંત્રિક કે આ તમે ચોથી વાર આયા પણ એમાં કારણ શું કે ત્રીજી વખત ભૂત ટેન્શનમાં હતો કે હું આને શું કમ વળગ્યું ખબર ના પડે અને એનાથી આગળ વાત કરું કે માણસ જ્યાં છેતરાય ને ત્યાં કોઈ દિવસ જતો નથી માણસ જ્યાં છેતરાય ત્યાં કોઈ દિવસ જતો નથી એનું સામું જોતો નથી પણ પુરુષ બિચારો એટલો સરસ પ્રાણી છે કે સાસરે વારંવાર જાય છે પીસ ત્યાંથી જ ખરાબ આવ્યો છે એટલે એને હમણાં થોડા ટાઈમ પહેલા લગ્ન કર્યા હતા એટલે મેં કીધું કે ભાભી એક્સપાયર થઈ ગયા તો તે પછી સાડી જોડે કેમ ફરી વાર લગ્ન કર્યા બીજું કોઈ નતું મળતું મને કે આટલા વર્ષો થઈ ગયા હવે મારે કોઈ નવી સાસુ જોડે ખેલ નથી કરવો આ જૂની છે બરાબર છે નકર એમાં લોચો થશે પતિ પત્ની નું વસ્તુ જેવું એક જણો કે પતિ અને પત્ની સ્કૂટર ના બે પડ્યા પત્ની એટલે આગલું પડ્યું પતિ એટલે પાછલું પડ્યું એક જણો કે વચમાં સ્પેર વ્હીલ હોય અમુક વાર બે બે હોય ત્રણ ત્રણે હોય ખબર ના પડે હમણાં એક છોકરા છોકરી જોવા ગયા આખું ફેમિલી એટલે ફેમિલી બેઠું હતું બધું ચા પાણી નાસ્તો આવ્યો એટલે પેલા છોકરીના પિતાજીએ વાત કરી કે છોકરો શું કરે છે એટલે કે છોકરો બહુ સારી પોસ્ટ પર છે ટિમ્બર મર્ચન્ટ છે એટલે છોકરીના પિતા કે વાહ વાહ કે તો તમારે મોટો મોટો લાકડાનો બિઝનેસ ને બધું હશે તો કે હા હા આમ તો કે હોલસેલનો વેપારી છે એટલે છોકરીના પિતા કે પણ એમ નહીં આમ ડીપમાં કેવો કે ટિમ્બર મર્ચન્ટ તો ખરો પણ આમ શું કરે શું એટલે આમ તો ખાસ બહુ કંઈ નહીં ડીપમાં કેવું હોય તો રેલવે માં દાંતણ વેચે છે ઓલો ટેન્શન માં આવી ગયો કે આ દાંતણમાં મને ભટકાર દેશે વચમાં એવું થયું કે એક પત્નીના ડાકણ વળગી એક પત્ની ને પહેલી પત્નીના ડાકણ વળગી એટલે એ પત્ની સીધો દોડ્યો એક મહારાજ જોડે ગયો કે મહારાજ મારી પત્નીના ડાકણ વળગી છે હવે તમે કાઢો તો સાધુ એટલો ભયંકર જવાબ આપ્યો પતિ ત્યાં ત્યાં બેભાન સાધુ કે બે બેનપણીઓ જોડે મળી હોય તો આપણે ડિસ્ટર્બ ના કરાય બોલો એટલે ડાકાણોમાં પત્નીમાં કોઈ ફેર નથી અને એક નિયમ છે કે ચા ઉકળે તો લાલ થાય દાળ ઉકળે તો પીળી થાય પણ જો ભૂલે ચૂકે પત્ની સાસુ અને વહુ ઉકળે તો લાલ પીળી થાય આપણે લાલ છે ને આપણે પીળા થઈ આપણા ભૂકા કાઢી નાખે ખબર ન પડે કે અરમાન રોકેવા મિનાર હોય તો સારું દિલ્હી ઈચ્છા રોકેવી દીવાલ હોય તો સારું કે અરમાનો રોકે એવા મિનાર હોય તો સારું દિલ્હી ઈચ્છા રોકે એવી દીવાલ હોય તો સારું અરે મારે મોત પછી પણ તમને જોવા છે દોસ્તો મારી કબરમાં એક નાની અમથી તિરાડ હોય તો સારું મારી કબરમાં એક નાની અમથી તિરાડ હોય તો સારું ભલા માણસ હે હમણાં એક ભક્ત ભગવાન જોડે ગયો એક ભગવાન તમને બધું આપ્યું પણ મારી તમને એક રિક્વેસ્ટ છે એક વિનંતી છે ભગવાન કે બોલ બોલ માગ માગ બેટા તો તમારો બહુ ભક્ત છે એક રિક્વેસ્ટ એ છે કે હું પરણિત છું એટલે હવે તમને અપરિણિત બનાવી દો મારે પરણિત નથી રહેવું હવે ભગવાને જે જવાબ આપ્યો ને ભયંકર ભગવાન કે બેટા મન્નત માગ જન્નત નહીં ભગવાને આજકાલ આપણી સામુ જોતા બંધ થઈ ગયા જ્યારથી પતિઓની હાલત ખરાબ ખરા ભગવાને આવવાનું છોડી દીધું હમણાં એક હમણાં એક ભક્ત ભગવાનને રિક્વેસ્ટ કરી કે ભગવાન હું તારો બહુ મોટો ભક્ત છું તારી પૂજા કરું છું તારી રોજ પ્રાર્થના કરું છું અને મને યાદ છે કે જ્યારે હું દુઃખમાં હતો ને ત્યારે તે મને ઉગારી લીધો જ્યારે જો મારા પૈસા પૈસા હતા મારી જો સુખ સાહેબી હતી એ પણ તે છીનવી લીધી એશને આરામ હતા એ પણ તે છીનવી લીધા પણ હવે મને પ્રોબ્લેમ ત્યાં છે કે જ્યારથી મારા લગ્ન થયા ત્યારથી તું જોવાનું જ ભૂલી ગયો આટલી બધી મદદ કરી તો અહીંયા મદદ કર સવાલ કર્યો કે ભગવાન મને એક પ્રશ્ન થાય ભગવાન કે બોલ એ કે આ સ્ત્રીઓ આટલી બધી રોમેન્ટિક હોય છોકરીઓ આટલી બધી રોમેન્ટિક હોય છે અને આ પત્ની આટલી બધી બોરિંગ કેમ હોય છે ખરેખર કે ત્રાસ થઈ ગયો છે અને ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે છોકરીઓ હું બનાવું પણ પત્ની તું બનાવે એટલે ખબર ન પડે ક્યારે કોનું લોચો થઈ જાય અને પત્ની તો ચિંગમ જેવી છે તમે જો અનુભવ કરજો લગ્ન થાય ને બે ત્રણ તો બહુ મીઠી લાગે તમે ક્યાં છો તમે શું કરો છો આવું રીતે પૂછે આટલી કાળજી રાખે આપણે ખુશ થઈ જઈએ પણ આપણને ખબર નહીં કે દાગીનો બહુ ભયાનક છે ગમે ત્યારે લોચો કરે એટલે મેન વસ્તુ છે ચિંગમ જીવી એટલા માટે કે તમે ખાવ તો પેલા બહુ મીઠી લાગે તમે જો ચિંગમ કોઈ દિવસ ખાજો પેલા પાંચ સાત મિનિટ એટલી મીઠી લાગશે એટલી મીઠી લાગશે તમને એમ થાય કે આ દુનિયામાં બીજી ચોકલેટ છે જ નહીં પણ દસ મિનિટ ચોંટવાનું ચાલુ થાય દાંતમાં ચોટે જીભમાં ચોંટે ઉપર ચોંટે નીચે ચોટે એટલે પત્નીનું એવું ચોંટવાનું ચાલુ થાય ભયાનક પાંચ વર્ષ પછી એટલે તમે કંટાળો

અને તમે નહીં માનો આ આ દેશ નેતા સૌથી ગાંડા થાય ને એ સમયમાં અને તમને વાત એટલે મને બહુ સરસ વાત યાદ આવી કે આ નેતાઓને હેબિટ પડી ગયું હોય છે ટેવ અને હું તો આ ટેવ ઉપરથી જોક્સ મળે તમે ગમે ત્યાં નજર કરો ને ટેવ ઉપરથી જોક્સ મળે આવા દેશ નેતાને મૂળ કામ શું નેતાના મૂળ કામ શું કે કોઈ જગ્યાએ કોઈ વસ્તુનું ઉદઘાટન કરવાનું હોય હોસ્પિટલનું ઉદઘાટન કરવાનું હોય કોઈ મોટી ઇમારતનું ઉદઘાટન કરવાનું હોય કોઈ મોટો ઓડિટોરિયમ નવો ખોલ્યો હોય તો એનું ઉદઘાટન કરવાનું હોય એટલે આખા દિવસમાં દસ દસ તો ઉદઘાટન કરે એમાં ઉદ્ધઘાટમાં કંઈક કરવાનું ના હોય આમ ઊભો હોય એટલે એક છોકરી આમ પેલી આમ લઈને આવે ટ્રે એની અંદર કાતર પડ્યું સર કાતર હાથમાં ઢાંચાક દઈને કાપી નાખે હવે રાતે હું તો એટલે મનમાં પેલું ઉદઘાટન ઘૂસી ગયું હોય પંદર ઉદઘાટન કર્યા હોય એટલે મનમાં પેલું ઉદઘાટન ઘૂસી ગયું હોય હવે મોટો ડોહો નેવું વર્ષનો બાજુમાં હું તો હોય

આખો પગ બાર કાઢ નાખે તમને ખબર ના પડે કે વિશ્વાસ કેમ કરવો એટલે મિમિક્રીની વાત છે કે ચૂંટણીનો માહોલ ચાલે છે પણ હવે તમે આ વસ્તુ છે ને આ માઇકમાં સિસ્ટમ એવી છે ગમે ત્યાં ચાલુ બંધ થાય અમુક જગ્યાએ સારા માઇક સ્ટુડિયો તો બહુ સારા માઇક હોય હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ આપવા ગયો તો હું વિષ્ણુરાજ ભોઈન બધા ગયા તા પ્રોગ્રામ આપવા અમે બેઠા એટલે અમને એમ થયું સરસ ખુરશી થઈ એટલે અમને એમ થયું એક બે માઇક આવશે ते तो मामाई सा 20 माइक गोठवाया मू टेंशन मा એટલે મેં કીધું ભાઈ 20 माइक અમે અમે કલાકાર ખરા પણ આટલા બધા ની ભયંકર આપલી બની પ્રસિદ્ધિ 20 माइक એટલે મેં ઓર્ગેનાઇઝિંગ નું ભાઈ અહીં આવમી એક કામ કરો એકાદ બે માઈક બરાબર છે આ 20 ના હોય મને કે ચાલે તમારા અન પઈ તપાસ કરી એક કોઈ નતું ચાલતું કયો સાહસ હતો એમનું એટલે હવે અમે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ આપ્યો ને ત્રણ વાર પછાડીએ કે ચાલુ છે પછી આપણે ચાલુ કરીએ નકર અમુક વાર તો આપણને બકાઈ દે ને દસ મિનિટ એને કે માઇક બરાબર હતું નહીં ફરી વાર બોલો એટલે મિમિકની ની વાત નીકળી છે કે દેશ જતા ચૂંટણીનો માહોલ છે હવે તમે જુઓ કોક જગ્યાએ ચૂંટણીમાં વોટ માગવા ગયું હોય હવે માઇકનું એવું છે ઇલેક્ટ્રિક સાધન છે ગમે ત્યારે ચાલુ થાય ગમે ત્યારે બંધ થાય કેટલાય પ્રોબ્લેમ આમાં આવે તો હવે લોચો શું હવે એનું બોલવાનું ચાલુ હોય એની સ્પીચ ચાલુ હોય અને માઇક ચાલુ બંધ થાય હવે કેવી મજા આવે જે મેન વસ્તુ સાંભળવાનું ત્યારે માઇક બંધ થાય જે ના સાંભળવા માઇક ચાલુ થાય અને જો ભૂલે ચુક મહેસાણા બાજુનો કોઈક નેતા ભટકાઈ ગયો હોય તો એનો ચૂંટણી પ્રચાર કેવો હોય માઇક ચાલુ બંધ થાય છે નવી મિમિકરી સાંભળજો અલ્યા મારા વાલા ભાઈઓ અને વાલી બુડો

ઠેર ઠેર મે દરેક જગ્યાએ એક એક કામ મેચ કર્યું શું ત્યાં કર્યું તારા બાપનું કપાળ કર્યું એટલે મિત્રો એ જ કહું છું કે ચૂંટણીમાં વોટ આપો તો મને આપજો આ બીજા બધા લોકો તમને લૂંટવા બેઠા છે અને છતાંય કોઈ દિવસ મારા પર વિશ્વાસ રાખજો જો હું આવીશ ને તો આ જગ્યાએ તમારે કોઈ દિવસ વારો નહી આવે તારા બાપનું કપાળ નહીં આવે અને છતાં અઠવાડિયા અને મહિના પછી ચૂંટણી છે મારું તમને એક જ વિનંતી છે કે મને કૃષ્ણ એમાં લોચો થઈ જાય મૃત્યુના રહે તેનું ધ્યાન રાખું છું મારા દરેક શ્વાસને સાવધાન રાખું છું મૃત્યુના ના રહે તેનું ધ્યાન રાખું છું મારા દરેક શ્વાસને સાવધાન રાખું છું મારા અરમાનોની હોળી કોઈ શું કરશે હું તો દિલમાં જ સળગતું સ્મશાન રાખું છું દિલમાં જ સળગતું સ્મશાન રાખું છું કે પ્રેમની એને કદર ક્યાં રાખી છે દિલની એને ખબર ક્યાં રાખી છે પ્રેમની એને કદર ક્યાં રાખી છે દિલની એને ખબર ક્યાં રાખી છે અરે મેં કહ્યું મરી જઈશ તારા પ્રેમમાં તો એને માત્ર એટલું જ પૂછ્યું કે તારી કબર ક્યાં રાખી છે તારી કબર ક્યાં રાખી છે મારો એક મિત્ર એના શાયરીનો શોખ બહુ પણ હંમેશા જ્યારે મને શાયરી કે ને એટલે કંઈક લોચો એટલે મેં ના પડી મીધું ભાઈ મારે તારી શાયરી સાંભળવી નથી તું રહેવા દે મને કે ના સાંભળો કે તમને મજા આવશે મિત્રો આ ભાઈ બોલ હું કંટાળ્યો તો એટલે મેં કીધું ભાઈ તું બોલ मन के जब मैं मर जाऊं तब मेरी कब्र पर रुमाल रखना विद वाह सु उत्तम विचार है तारा जब मैं मर जाऊं तब मेरी कब्र पर रुमाल रखना विद वाह પછી આગળ मन के जब मैं मर जाऊं तब मेरी कब्र पर रुमाल रखना ताकि गुजरने वाले को पता चले कि मैंने सर्दी थी अभी <laughs> अभी नोट सावन की घटा चले तब तक चलो सजना सावन की घटा